હાય એવરીવન, કેમ છો બેટા? મજામાં. દરેક આવ્યો અમે જે વિડીયા દરેક સબ્જેક્ટની અંદર અપલોડ કરવામાં આવે છે, આઈ થિંક એ તમે જોતા જ હશો. છતાં બી તમારે જો કોઈ ડાઉટ્સ હોય તો એને બેટા તમે કોમેન્ટની અંદર, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેથી કરીને તમને તમારા ડાઉટ્સ છે તો એ ડાઉટ્સ ક્લિયર થઈ જાય અને એમના આન્સર મળી શકે. પ્લસ બીજું એ કહેવાનું કે સેકન્ડ ચેપ્ટરની અંદર મેં જાણી જોઈને અમુક એક્ઝામ્પલ તમને કરાવ્યા નથી. કેમ? કારણ કે એ એક્ઝામ્પલ આપણે ક્લાસરૂમની અંદર કરવાના છે, જેથી કરીને વધારે તમને ખ્યાલ આવે. અમુક છે એવા એક્ઝામ્પલ કે જેમાં તમને સમજ પડે એવું નથી, તો એમને આપણે ક્લાસરૂમની અંદર સ્ટડી કરવાના છીએ બેટા. એટલે એ પણ તમારે દિમાગમાં રાખવાનું છે, પણ આપણે જે કરાવ્યું છે એટલીસ્ટ એ પરફેક્ટ કરો. અને બીજું એ કહેવાનું છે કે 11 માં ધોરણનું જે કાંઈ તમારું બાકી હોય તો એને ક્લિયર કરો, વ્યવસ્થિત કરો અને પૂરું થાય એવી ટ્રાય કરો વ્યવસ્થિત રીતે. તમને મેક્ઝિમમ ટાઈમ મળ્યો છે, મેક્ઝિમમ ટાઈમનો ઉપયોગ કરો. આપણે આપણા ડિસ્ટ્રિક્ટની અંદર અવ્વલ નંબર લાવવાનો છે, 100% વાત છે. એટલે એવી મહેનત કરો, એવી મહેનત કરો કે ભગવાન તૈયાર થઈ જવા જોઈએ કે નહીં, તે મહેનત કરી છે એટલે બેટા મારે તને આપવું જ પડશે. બસ જો એ મહેનત થવા લાગશે એટલે ઓટોમેટિક 100% તમારું રિઝલ્ટ છે એ 100% ગેઇન થશે. તો એટલો ખ્યાલ રાખો, એ પ્રમાણે પ્લાનિંગથી વ્યવસ્થિત રીતે મહેનત કરો. ના ખબર પડે તો પૂછો, જાણો, બરાબર છે? અને એ પ્રમાણે આગળ વધો. આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 6ની અંદર આગળ જોઈએ છીએ. હવે ગઈકાલે આપણે એક પદ્ધતિ જોઈ હતી. કઈ પદ્ધતિ જોઈ હતી? આપણે ટોટલ કાચી ધાતુનું સંકેન્દ્રણ માટેની 4 પદ્ધતિઓ છે. એમાં એક પદ્ધતિ ગઈકાલે જોઈ હતી. કઈ જોઈ હતી બેટા? કઈ પદ્ધતિ જોઈ હતી લખવાનું કોમેન્ટ બોક્સમાં. તમને પ્રશ્ન પૂછાય ને એટલે કોમેન્ટ બોક્સમાં આન્સર લખવાના. જ્યારે તમે આ વાંચતા હોય, જ્યારે આ તમે વિડીયો જોવામાં આવે, તમે જોતા હોય ત્યારે એ આન્સર લખવાના. અમે જે ક્વેશ્ચન પૂછ્યા હોય એના આન્સર લખવાના, એટલે અમને ખબર પડે કે નહીં તમે રીડિંગ કરો છો. ખ્યાલ આવ્યો? કઈ પદ્ધતિ આપણે જોઈ હતી? યસ, જલીય પ્રક્ષાલન, હાઇડ્રોલિક વોશિંગ. ઓકે, જલીય પ્રક્ષાલન. ચાલો, જલીય પ્રક્ષાલન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે બેટા? યસ, કયા સિદ્ધાંત પર કાર્ય કરે? આન્સર લખો, કોમેન્ટ બોક્સની અંદર આન્સર લખો. આ પ્રશ્ન પૂછો તો એનો આન્સર કોમેન્ટ બોક્સમાં લખવાનો, પછી આગળ વિડીયો જોવાનો, પુશ કરી દેવાનો. આન્સર લખો પછી આગળ જોવો પાછો. ખ્યાલ આવ્યો? એવું કરવાનું જેથી કરીને શું થાય, મનોમંથન થશે તમારું. તમે ખુદ વિચારશો કે કાલે જે વાંચ્યું એ આવડે છે કે નહીં આજે, એ તો ખબર પડશે. નહીં ખબર પડે તો ફરીથી એનો એ વિડીયો જોવો અને પછી આજનો વિડીયો જોવો, એટલે જેથી કરીને રિવિઝન સતત ને સતત થશે તો એનો તમને 100% બેનિફિટ થશે જ. એટલે જલીય પ્રક્ષાલન પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે? ધેટ્સ ડેન્સિટી ડિફરન્સ. યસ, ઘનતા અલગીકરણના સિદ્ધાંત પર કાર્ય કરે. અને કઈ ધાતુઓ માટે એ વપરાય? તો ભારે ધાતુઓ હોય એમના માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. આવો આપણે ગઈકાલે જોયું હતું. ઓકે, ચાલો પછી સેકન્ડ મેથડ જોઈએ છીએ, ફીણ ઉપલવન પદ્ધતિ. તો જો ફીણ ઉપલવન પદ્ધતિ છે ફ્રોથ ફ્લોટેશન, બરાબર? ફીણ ઉત્પન્ન કરવાના છે, ફ્રોથ એટલે ફીણ. તો ફીણ ઉપલવન પદ્ધતિ આ તમે 10th અંદર પણ ભણી ગયા છો, છતાં બી આની અંદરથી જે નીટની અંદર બહુ જ બધા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે એવા છે, બરાબર છે? એક એક પોઈન્ટ સમજો, એમાંથી ક્વેશ્ચન બનાવવાનો પણ પ્રયત્ન કરો. ઘણા સ્ટુડન્ટે 11th અંદર આવું કર્યું હતું પણ હતું, તો એવું સાથે સાથે તમે કરો ને એનો ફાયદો વધારે મળશે લાસ્ટની અંદર તમને. તો એ પણ સાથે કરતા રહેજો. અને આઈ હોપ અમુક સ્ટુડન્ટ કરે બી છે, અને વધારે ને વધારે કરો. મોટાભાગના બધા સ્ટુડન્ટ કરે, જેથી તમને રિવિઝન બી ફાસ્ટ થશે અને બહુ જ બધો બેનિફિટ મળશે. તમને ખ્યાલ નથી, તમે જે ધાર્યું હશે એના કરતાં 100% રિઝલ્ટ ઓપ થશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો ફીણ ઉપલન પદ્ધતિ જોઈએ એમની અંદર કોના માટે એમનો ઉપયોગ થાય. તો જો સલ્ફાઇડ વોર્સ, એટલે સલ્ફાઇડની કાચી ધાતુ જેવી કે કોપર, ઝીંક, એફી અને લેડ, તો એવી કાચી ધાતુ માટે આ ફીણ ઉપલન પદ્ધતિ છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. કોની કોની કાચી ધાતુ છે? સલ્ફાઇડયુક્ત કોપર, ઝીંક, એફી અને લેડ. ચાલો, આ કોપર, ઝીંક, એફી અને લેડની કાચી ધાતુ કઈ કઈ હશે? બોલો જો, તમે બોલો, જણાવો જો, કઈ કઈ કાચી ધાતુ છે એ કોપર, ઝીંક, એફી અને લેડની જોવા મળશે. યાદ કરો તો યાદ આવશે, 10th અંદર તમે ભણી જ ગયા છો ભાઈ.
બેઝિક વસ્તુ છે, બટ આ થોડી ડિટેલની અંદર છે બસ. ને ચેપ્ટર બી બહુ જ ઇઝી છે, કોઈ કંઈ અઘરું નથી. ખ્યાલ આવ્યો તમને? તો કઈ કઈ આવે બોલો જો. કોપર, ઝીંક, એફી અને લેડ, એમના માટે ચાર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય. એક તો કોપર ગ્લાન્સ હોય જેને Cu2S કહેવાય, બીજું ZN પરથી ઝીંક બ્લેન્ડ હોય જેને ZnS, ત્રીજું Fe-H2 જેને આયર્ન પાયરાઇટ કહેવાય, અને ચોથું લેડ એટલે ગેલિના, ગેલિના PbS એને લેડ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? એમ ચાર જુદી જુદી સલ્ફાઇડની કાચી ધાતુ છે, એમનો ઉપયોગ ફીણ ઉપલન પદ્ધતિમાં થાય. તો જો કઈ કઈ ચાર એ છે, કોપર ગ્લાન્સ, Cu2S, ઝીંક બ્લેન્ડ, ZnS, આયર્ન પાયરાઇટ, Fe-H2. Cu2S માં કોપરનો ઓક્સિડેશન આંક +1 હોય, ZnS માં ZnNનો +2, Fe-માં Fe-નો +2, બટ Cu2S અને ZnS માં સલ્ફરનો -2 હોય. બરાબર? બટ Fe-H2માં તમારે યાદ રાખવાનું છે, એવું તમને કહેવું છું હમણાં. PbH માં પણ Pb+2, સલ્ફર -2 હોય, બટ Fe-H2માં Fe+2 હોય, સલ્ફરના બે છે, તો એક માટે કેટલો થશે જણાવો જો. બોલો 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 જો. એક માટે કેટલો થશે Fe-નો? એક માટે Fe+2 હોય તો સલ્ફર બે છે, તો એક માટે કેટલો થાય ઓક્સિડેશન આંક? -1, નોટ -2, -1 થાય. તો બે પરમાણુ હોય તો -2 થાય, તો એક પરમાણુ માટે -1 થાય. જો સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 થાય, તો એને શું કહેવાય? પર સલ્ફાઇડ. શું કહેવામાં આવે? સલ્ફરનો ઓક્સિડેશન આંક S-1 હોય તો એને શું કહેવાય? પર સલ્ફાઇડ. એટલે આ દિમાગની અંદર રાખવું, એને પર સલ્ફાઇડ તરીકે ઓળખવામાં આવે. તો ખ્યાલ આવ્યો તમને? આ પહેલો પોઈન્ટ હતો કે કઈ કઈ કાચી ધાતુનો ઉપયોગ થાય. બીજા પોઈન્ટની અંદર જુઓ પછી શું કરવામાં આવે. સલ્ફાઇડની જે કાંઈ કાચી ધાતુ જોવા મળે, એ સલ્ફાઇડની કાચી ધાતુને વેટ બાય ઓઇલ, ઓઇલ એટલે તેલ, તેલ સાથે, પ્રવાહી, તેલી પ્રવાહી સાથે એને ભીના કરવામાં આવે, મિશ્ર કરવામાં આવે, એટલે ભીના કરવામાં આવે. અને ભીના કરો તેલ સાથે એ મિશ્ર થાય, એના લીધે શું થાય છે જો, મૂવ્સ અપવર્ડ ઇન ધ ફોર્મ ઓફ ફ્રોથ. બરાબર છે? ભીના થવાને લીધે તેલી પ્રવાહી સાથે સલ્ફાઇડની કાચી ધાતુ ભીની થાય, ભીના થવાને લીધે ફ્રોથ એટલે ફીણ ઉત્પન્ન થાય છે. બરાબર? અગર જો ભીના ન થાય તો ફીણ ઉત્પન્ન થાય નહીં. ચાલો, અહીંયાથી એક ક્વેશ્ચન આપણને મળી શકે છે કે ભાઈ સલ્ફર જે છે એમના પાર્ટિકલ્સ કેમ તેલ સાથે જ મિશ્ર થઈ અને ભીના થાય છે, કેમ પાણી સાથે ભીના થતા નથી? તો એનું કારણ શું હશે વિચારો જો, શું કારણથી એ તેલ સાથે ભીના થતા હશે? તો એમનો આન્સર પણ છે જો, વાય ડઝ એસ પાર્ટિકલ્સ આર વેટ, એટલે ભીનું થવું, બાય ઓઇલ, તેલ સાથે એ ભીના થાય છે, નોટ બાય વોટર, પાણી સાથે ભીના થતા નથી. કારણ કે જો સલ્ફર જે છે, સલ્ફરની સાઇઝ વધારે છે, લાર્જ સાઇઝને લીધે એમનું જે જલીયકરણ થવું જોઈએ, જે હાઇડ્રેશન જે થવું જોઈએ, હાઇડ્રેશન પૂરા પ્રમાણમાં થતું નથી. તો કેવું થાય છે? પુઅર હાઇડ્રેશન, ખૂબ જ ઓછું જલીયકરણ થાય છે. એટલે સલ્ફર કોની સાથે મિશ્ર થઈ જાય છે? તેલી પ્રવાહી સાથે મિશ્ર થઈ જાય છે. ખ્યાલ આવ્યો તમને? ચાલો પછી ત્રીજું જો, ગેંગ પાર્ટિકલ્સ આર વેટ બાય વોટર એન્ડ સેટલ ડાઉન એટ બોટમ. મતલબ જે અશુદ્ધિઓ છે, જે કણો છે, ગેંગના જે કણો છે, એ કોની સાથે ભીના થાય છે? તો કે એ પાણી સાથે ભીના થાય છે. પાણી સાથે ભીના થાય અને જે પાત્ર આપણે રાખેલો, એ પાત્રનું જે તળિયું છે ત્યાં આવીને બેસી જાય છે. તો આ રીતના આમાં ફ્લોટેશન, ફીણ ઉપલન પદ્ધતિ છે એ જોવા મળે છે. એમની આકૃતિ અને એમની પદ્ધતિ, પ્રોસિઝર છે એ શું છે, એ કેવી રીતના થાય છે, એમાં કયા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે, પછી એમની ડિટેલ છે એ આપણે જોઈએ છીએ. ચલો આગળ ફીણ ઉપલન પદ્ધતિની અંદર જોઈએ આપણે બેટા. તો શું કરવામાં આવે આની અંદર, બરાબર સાંભળજો. એક પાત્ર લેવામાં આવે, એ પાત્રની અંદર આપણે જે કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત છે એ ઉમેરી દીધી છે. બરાબર છે? ફીણ ઉત્પન્ન કરાવવાના છે. જો પછી જલીય દ્રાવણ લીધું છે, એમાં શું છે, વોટર કન્ટેનિંગ પાઇન ઓઇલ, એટલે જે તેલની વાત કરતા હતા એ પાઇન ઓઇલ પ્લસ પાણી લીધેલું છે. બરાબર? ત્યારબાદ ઉપરથી જો અહીંયાથી કમ્પ્રેસ્ડ એર, હવા પસાર કરવામાં આવે. તમને ખ્યાલ હોય તો તમે બાળપણની અંદર આમનો અભ્યાસ આમના વિશે જોયો હશે, ફીણ ઉત્પન્ન કરતા. ખબર છે, પેલો હરિયા જેવું રાખેલું હોય ગોળ, એમાં આપણે એક પાણી હોય પાવડરનું ભરેલું હોય,
અથવા તો તમે મેળામાં ગયા હોય તો એની અંદર પણ મળે. પછી આપણે ઉપરથી ફૂંક મારીએ ને એટલે પેલા ખબર છે બબલ્સ બારા નીકળતા હતા, ફીણ. મમ્મી ધારો કે ઘરે લચ્છી કરે ત્યારે શું કરે? લચ્છીમાં તમે જોયું છે ઉપર ફીણ છે એ જોવા મળે આપણને, એવું જ આની અંદરય થાય. ભાઈ તમે હવા પસાર કરો ને એટલે એ હવા પસાર કરવાને લીધે શું થાય છે? તો જો આ જે એર, આ એર આવવાને લીધે અહીંયાથી નીચેથી શું થાય છે, આ નીચે આવે એટલે નીચે નીચે ફીણ ઉત્પન્ન થાય, એ ફીણ પછી અહીંયાથી ક્યાં જાય છે? ઉપર. આ જે આવ્યા ને અહીંયા એ ઉપર શું છે? ફીણ. પણ એ ફીણ ઉપર આવવાનું કારણ કોણ છે? કમ્પ્રેસ્ડ એર, ઉપરથી જે હવા આવે છે ને, હવા પસાર થાય છે ને, એ દબનીય હવા જે પસાર થાય છે એ હવાને લીધે આ ફીણ ઉત્પન્ન થાય છે, બરાબર? જેને જો એ ફીણ કોના હશે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના. તો બીજો પ્રશ્ન આપણા દિમાગની અંદર એવો થાય કે આની અંદર બીજી અશુદ્ધિ પણ હોય ને, રેતી માટી ને બધું જ હોય, એ બધું ક્યાં જાય? તો કે જો આ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ કોના દ્વારા ભીંજાય છે? પાઇન ઓઇલ દ્વારા. એટલે એ પાઇન ઓઇલ દ્વારા ભીંજાઈને ઉપર જાય છે, બરાબર છે? પછી તો કે જે ભાઈ અશુદ્ધિ ગેંગના કણો છે, ગેંગના કણો ક્યાં જાય? એ કોની સાથે ભીંજાઈ જાય? પાણી સાથે. પાણી સાથે ભીંજાય ને એ ક્યાં આવે બેટા? પાત્રના તળિયે જમા થાય છે, બરાબર? આ રીતના આખી ફીણ ઉપલવન પદ્ધતિની અંદર પ્રોસેસ જોવા મળે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ઉપર જાય, જેને ફીણ દ્વારા બહાર કાઢી લેવામાં આવે, હવા પાસ કરવાને લીધે જે ફીણ બને છે એ ફીણ બહાર જાય છે, એમને બહાર કાઢી લેવાના છે. અહીંયાથી એમને શું કરવામાં આવે? બહાર કાઢી લેવામાં આવે. પછી જે નીચે વધે છે એ કોણ હોય? પાણી સાથે ભીંજાઈને નીચે આવી જાય એ કોણ હોય? જો ગેંગ. અશુદ્ધિઓ જે કાંઈ હોય, રેતી માટી વગેરે, એ બધી જ અશુદ્ધિઓ નીચે જમા થાય છે. આ રીતના આખી ફીણ ઉપલવન પદ્ધતિની પ્રોસેસ જોવા મળે છે. આઈ હોપ તમે ટેન્થની અંદર આ વસ્તુ કરેલી પણ છે. ચાલો તો પ્રોસીજર એમની જોઈએ છીએ આપણે. હા, એ પ્રોસીજર બરાબર સમજવાની છે તમારે બેટા. જો એમની પ્રોસીજર શું છે? આખી પ્રોસીજરમાં ફર્સ્ટ સ્ટેપમાં જો ફાઇનલી પાવડર ઓર ઇઝ મિક્સ્ડ વિથ વોટર એન્ડ પાઇન ઓઇલ, એટલે અહીંયા તમે પાવડર નાખો છો તો એ પાવડર સાથે કોણ મિશ્ર થાય છે? પાઇન ઓઇલ અને પાણી સાથે એ મિશ્ર થઈ જાય છે. પછી મિક્સર ઇઝ એજિટેટેડ વિથ કમ્પ્રેસ્ડ એર, ઉપરથી શું કરવામાં આવે? હવા દાખલ કરવાને લીધે એ પાવડર છે એ મિશ્રણ છે એ મિક્સ થાય છે, બરાબર? પછી થર્ડ સ્ટેપમાં ઓર પાર્ટિકલ્સ રાઇઝ ટુ ધ સરફેસ અલોંગ વિથ ફ્રોથ, એટલે જે કાચી ધાતુના જે કાંઈ કણો છે એ ઉપર આવે છે. ઉપર શેના દ્વારા આવે છે? અલોંગ વિથ ફ્રોથ. ફ્રોથ એટલે ફીણ દ્વારા એ ઉપર આવે છે, બરાબર? અને ત્યારબાદ જો ગેંગ બીંગ વેટ બાય વોટર, એટલે વેટ એટલે ભીનું થવું, તો ગેંગના જે કાંઈ કણો છે એ પાણી સાથે ભીના થાય છે. રિમેન ઇન વોટર બિલો ધ ફોર્મ, એટલે પાણી સાથે મિશ્ર થાય અને એ ક્યાં આવે છે? નીચે જમા થાય છે. તો આ રીતના આખી પ્રોસેસ છે એ આમની અંદર જોવા મળે. શેમાં જોવા મળે છે બેટા? ફ્રોટ ફ્લોટેશન, ફીણ ઉપલવન પદ્ધતિની અંદર. આઈ હોપ તમને સમજ પડી હશે. બીજા એમના અમુક પેરામીટર્સ છે કે આ ફીણ છે એ કેના દ્વારા બને, ફીણ સ્થાયીકારક શું હોય, સંગ્રાહક શું હોય, એમના વિશે પણ આપણે જોઈશું, પણ એ નેક્સ્ટ ડે જોઈશું, બરાબર છે? તો આ ફીણ ઉપલવન પદ્ધતિ એક જોઈ, એક જલીય પ્રક્ષાલન જોયું, જેમનો બરાબર અભ્યાસ કરવાનો છે. તમે સિલેબસની ચિંતા કરતા નહીં બેટા, સિલેબસ આરામથી પૂરો થઈ જશે, એનું કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. પણ તમે અત્યારે તમારું ફોકસ એવું જોઈએ, એવું હોવું જોઈએ કે દરેક સબ્જેક્ટ છે એ પરફેક્ટ આવડવા જોઈએ, જે પણ ચાલ્યું એ આવડતું હોવું જોઈએ. પ્લસ ઇલેવન સાયન્સ તમને સમય મળ્યો છે તો ઇલેવન સાયન્સને સ્ટ્રોંગ, મજબૂત બનાવી દો, જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. જે મીન અને જે એડવાન્સની એક્ઝામમાં આપણે કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં, એવો તમારે પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે નોટ્સ બનાવો વ્યવસ્થિત રીતે, જેની અંદર મેં તમને શીખવાડેલું પણ છે ઘણીવાર. એક એક પોઈન્ટ છે એમાંથી એક એક એમસીક્યુ નીકાળો અને એ એમસીક્યુ લખો, નીચે આન્સર લખો, જેનાથી તમને બહુ જ 100% મારા એક્સપિરિયન્સ પ્રમાણે સૌથી વધુ બેનિફિટ તમને એમાંથી મળશે. અને આઈ હોપ હું જે એડવાઇઝ આપું છું એની લગભગ મોસ્ટ ઓફ ફોલો કરે જ છે, અને સાથે સાથે કરો, જેથી કરીને તમને જ બેટા એનો ફાયદો મેક્સિમમ મળે એવો આપણો પ્રયત્ન છે.